માર્યા તે તારા ઘરવાળાઓને સમજાયા કે નહીં? ધીમે બોલ, મારી આજુબાજુ બધા જ બેઠા છે ને, મને પેલો મળવા આવતો જ હશે. તું પેલાને ના પાડી દઈશ ને? મને ખબર જ છે ને સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરવી, મેં પહેલા પણ સંભાળ્યું જ છે. તું મને હમણાં કોલ નહીં કરતો, બાય. પંડિતજી, મને તો આ છોકરો બહુ જ ગમે છે. ગવર્નમેન્ટ જોબ છે, ઘર પણ સારું છે. મને લાગે છે કે 16 કે 18 ગુણ મળતા હોય ને તો લગ્નની તારીખ હમણાં જ નક્કી કરી નાખીએ. આમે કમોતા ચાલે છે, બોટલમાં કોઈને ઉતારવા જ પડશે. બકરો સારો છે. તો મારા તરફથી તો હા જ છે, જો તમારી મંજૂરી હોય તો. અરે એમ કેવી રીતના હા પાડી દો? મને તમારા વિશે જાણવા તો દો. હા તો પૂછો ને, શું જાણવું છે તમારે? તને તો જો હું એવો મારો બાયોડેટા આપું ને, તું સામેથી જ મને ના પાડી દઈશ. તને જોઈને સાચું કહું ને તો આંખો ખુલી ની ખુલી રહી ગઈ. એક ઝલકમાં લાગ્યું જાણે બધી જ શોધખોળ પૂરી થઈ ગઈ. જીગલાની મમ્મી, કઈક તો બોલો. જીગલા? આવું કેવું નામ હોય? અમારી મિત્ર મંડળીમાં તો આવા જ નામ હોય છે. અને તમે એવી રીતના કેમ વિચાર્યું કે છોકરો જ આવશે, છોકરી કેમ નહીં? અરે તો થોડા સમય પછી જીગલાની કંપની માટે એની બેન પણ લાવી જ દઈશું ને. એટલે તમે મારી હા પાડ્યા વગર આપણા છોકરાઓનું પણ વિચારવા માંડ્યા? આ તમારી બહુ ખરાબ આદત કહેવાય. અરે હું ખરેખર મજાક કરતો હતો, અને મને કોઈ જ ખરાબ આદત નથી ખરેખર. પંડિતજી, આ આર્યા અમારી બહુ જ ભોળી છોકરી છે, એને દુનિયાદારી વિશે કાંઈ જ ખબર નથી. એના માટે તો આમનો છોકરો યોગ્ય છે પંડિતજી. વાહ, ઉત્તમ. હે માતાજી, મને માફ કરજો, પણ મને છે. કઈ? સ્મોકિંગ. આમ વધારે નહીં, 3 ટાઈમ્સ અ ડે. અરે અભી મોડર્ન જમાનો છે, એક ખરાબ આદતના કારણે આવી સરસ દેખાવડી અને સંસ્કારી છોકરી ના જવા દેવાય. હા તો શું થઈ ગયું એમાં? કોઈ વાંધો નહીં. મારા ઘણા ફ્રેન્ડ્સ મને કહેતા જ હોય છે કે સિગરેટ પીવાથી રિલેક્સેશન આવે, સ્ટ્રેસ દૂર થાય. એક કામ કરીશું, લગ્ન પછી આપણે સાથે સ્મોક કરીશું. બસ આ તો ઓછા લાકડે બળેવો નથી લાગતો. સોમાંથી એક જાય, 99 વધે, મારે જોઈએ છે 1000. કઈ રીતે મેળવું છે? લાગે છે લગ્ન પછી તમારી આર્યા અમારી બહુ સેવા કરશે. તંબુરો. હા ભાઈ, બરાબર છે, બધું જ બરાબર છે. અને હા, મને છે ને ઘડી ડોશીઓ અને ભીડભાડથી સખત નફરત છે, અને મને લગન પછી કન્જેસ્ટેડ એરિયામાં રહેવું નહીં ફાવે. અને આમ પણ તમે જોઈન્ટ ફેમિલીમાંથી છો ને, સો. અરે તમે તમારી વાત કરો છો, મને પણ આ લોકોથી સખત નફરત છે. હું તો કંટાળી ગયો છું આ લોકોથી. એક એક કામ કરીએ આપણે, આપણે લગન પછી અલગ ઘરમાં રહીશું આપણે બે જ.
આર્યાના બધા જ ગુણ જોતા એનો મુખ્ય ગુણ શું છે ખબર છે? જતું કરવાની ભાવના ચાલશે, ફાવશે ભાવશે, આ ત્રણે ત્રણ ગુણ શું દેખાડે ખબર છે? છોકરીનો સ્વભાવ બહુ સરસ છે. ના, મને નવા ઘરમાં એડજસ્ટ નહીં થાય અને લગ્ન પછી તમારે અહીંયા જ રહેવું પડશે. એટલે હું ઘર જમાઈ બનીને અહીંયા રહું? હા. અને ખબર છે છોકરાનો સારામાં સારો ગુણ શું છે? છોકરાનું સ્વાભિમાન. બધું જ થશે પણ છોકરો પોતાનું સ્વાભિમાન ક્યારેય નહીં વેચે. હા, મને કોઈ વાંધો નથી, હું લગ્ન પછી ઘર જમાઈ બનીને રહીશ. અને એમ પણ લગ્ન પછી હું તમારા ઘરે રહીશ તો હું કઈ થોડી નીચા બાપનો થઈ જઈશ. છોકરીના લગ્ન પછી, સાંભળજો, છોકરીના લગ્ન પછી એ ઘરનું બધું જ કામ એકલા હાથે સંભાળી લેશે. જો હું રસોઈ નહીં બનાવું. અરે, આપણે રોજે ઝોમેટો પરથી ઓર્ડર કરીશું. કપડાં પણ નહીં ધોઉં. હું રોજ સવારે વહેલો ઉઠીને કપડાં વોશિંગ મશીનમાં ધોઈ પણ નાખીશ અને સૂકવી પણ દઈશ. અને કચરા પોતા અને વાસણ માટે આપણે સર્વન્ટ રાખી દઈશું. બોલો બીજું. લાગે છે આ તો મને લેવા જાણ લઈને જ આવ્યો છે. આર્યા, હું તમને મારા જીવનની રાણી બનાવીને રાખવા માંગુ છું, નોકરાણી નહીં. સો નાઇસ ઓફ યુ. મારી મીંડી, એની ચોકડી, મારી મીંડી. અરે, આ બંને જણા તો મીઠી મીઠી વાતો કરે છે. વાહ વાહ. જુઓ ને, આપણા વિચારો કેટલા મળતા આવે છે. મીંડું ચોકડી જીતી ગયો એ જુઓ નહીં. અરે, આ બંનેના તો વિચારો બી મળે છે. બોલો. વાહ, અહીંયા ગુણ પણ મળે છે. પાંચસો બીજા વધારે. અને જો 20 ઉપર લગ્નના ગુણ મળી ગયા તો તમે મારી જોડે લગ્ન કરશો ને? જો હું મોડર્ન વિચારો વાળી છોકરી છું અને હું આ બધામાં નથી માનતી. હું નથી ઈચ્છતી કે મારો થનાર હસબન્ડ જૂનવાણી વિચારો વાળો હોય. અરે નાના, હું પોતે જ નથી માનતો. મને તો થયું કે કદાચ તમે તમારા પેરેન્ટ્સ એ લોકો માનતા હોય તો. બાકી મને પૂછવા જાવ તો મને તો મારી રાશિ પણ નથી ખબર. અરે યાર, આ તો મારી પાછળ જ પડી ગયો છે. લાગે છે મારી સાથે પરણીને જ રહેશે. કોરું કાગળ ફરી ચિતરાઈ જશે, થોડું ભીંજાઈને ફરી સુકાઈ જશે, છેલ્લે થાકીને પછી ડાયરીમાં બાંધી નાનું યુદ્ધ એક ખૂણે મુકાઈ જશે.